वाला विद्यार्थी भाई बहनों, धोरण 11 અભ્યાસશાસ્ત્ર માં પ્રકરણ નંબર 9 ગુણોત્તર શ્રેણી અને અગાઉ ભાગ 4 ની અંદર આપણે બે પદો આપ્યા હોય અને એના ઉપરથી પ્રથમ પદ ને ગુણોત્તર અને એના ઉપરથી કોઈ ચોક્કસ પદ તમને શોધવાનું કહ્યું હોય એના દાખલાની ગણતરી કરી. હવે આ ભાગ 5 ની અંદર તમને એક શ્રેણી આપી દીધી છે અને શ્રેણી ઉપરથી 15મું પદ શોધો. જ્યારે જ્યારે આવી રીતના કોઈ પણ આવી સંખ્યાઓની શ્રેણી આપી હોય બરાબર, ગુણોત્તર શ્રેણી કઈ છે એટલે એનો સામાન્ય ગુણોત્તર એક સરખો એટલો નથી. હવે જ્યારે જ્યારે આવી રીતની સંખ્યાઓની શ્રેણી આપી હોય ને એનું કોઈ પણ પદ કયું હોય, 15મું કયું હોય કે કોઈ પણ પદ કયું હોય, તો એવી પરિસ્થિતિમાં તમારે પહેલા તો પહેલું પદ એટલે કે એ કેટલા છે, એક બરાબર, પછી એમનો ગુણોત્તર લઈ લેવો પડે. ગુણોત્તર બરાબર એ અને આર શોધી કાઢવાના, પછી એન પદનું સૂત્ર ટી એન બરાબર એ ગુણ્યા આર નો એન ઓછા એ, એ સૂત્રની અંદર 15મું પદ શોધવું છે એટલે એન તરીકે તમારે 15 મૂકવાના અને એ અને આર જે મેળવ્યા છે એ કિંમતો પણ એમાં મૂકીએ તો આપણને 15મું પદ મળે. એટલે આપણે પહેલા તો પહેલું પદ પ્રથમ પદ એ એટલે કે બરાબર પ્રથમ પદ ને એ કહીએ છીએ, અહીં શ્રેણી ની અંદર પહેલું પદ 2 છે, શોધવાનું છે 15મું પદ શોધો એટલે ટી 15 એ આપણા માટે પ્રશ્ન. 15મું પદ શોધો ટી 15 એ આપણા માટે પ્રશ્નાર્થ છે બરાબર. હવે અહીંયા આગળ એ છે ગુણોત્તર આ ગુણોત્તર આર બરાબર બીજું પદ ભાગ્યા પહેલું પદ, શું કરવાનું, ટી ટુ ભાગ્યા ટી વન બરાબર. અહીંયા ભાગાકાર કરવાનો તો વર્ગમૂળ 2 ભાગ્યા 2, તો અહીંયા આગળ વર્ગમૂળ 2 એક વખત અને 2 એટલે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 આ રીતે થાય એટલે વર્ગમૂળ 2 ઉડી જાય 1/2 વર્ગમૂળ 2 બરાબર. જો બીજું પદ અને પહેલું પદ અથવા આ બેનો ભાગાકાર કરો, ત્રીજું પદ ભાગ્યા બીજું પદ તો પણ 1/2 વર્ગમૂળ 2 એટલે ગુણોત્તર આ સામાન્ય ગુણોત્તર મળ્યો. આર નો જવાબ 1/2 વર્ગમૂળ 2 આ 1/2 વર્ગમૂળ 2 એ મળી ગયા, આર મળી ગયા બરાબર. હવે આપણું જે સૂત્ર એમાં પહેલું તો ટી એન બરાબર 1/r નો એન ઓછા 1. જ્યારે જ્યારે આવી રીતે શ્રેણી આપેલી હોય ગુણોત્તર શ્રેણી તો આ પ્રમાણે તમારે પહેલું પદ લખી દેવાનું, ગુણોત્તર મેળવી દેવાનું, પછી એન પદનું સૂત્ર tn બરાબર 1/(n-1). હવે આપણે 15મું પદ શોધવું છે તો માં n બરાબર 15, a બરાબર 2, n ની કિંમત 15, a ની કિંમત 2 અને r બરાબર 1/2 વર્ગમૂળ 2 મેળવ્યા મૂકતા તો અહીંયા આગળ ટી એન એન એટલે 15, એ એ એટલે બીજું પદ તો 2, આ ગુણોત્તર આપણી પાસે આવ્યો 1/2 વર્ગમૂળ 2 એન. 15મું પદ શોધવાનું છે એટલે 15-1 આ રીતે થશે એટલે આપણી પાસે આવ્યું ટી 15 બરાબર 2 ગુણ્યા 1/2 વર્ગમૂળ 2 નો 14 આવ્યો બરાબર, ધ્યાન રાખજો એટલે 2 ના 2 1 નો 14 અને વર્ગમૂળ 2 નો પણ 14 બરાબર. એટલે 2 1 નો 14 એનો કોઈ પણ ઘાત લો
एक नो जीरो घात एक, एक नो नो सौ घात तो पण एक, एक नो पचास घात तो पण एक, एक नो चौद घात एक और वर्गमूल बे नो चौद घात तो जो एमां तमारे शुं करवानुं वर्गमूल होय एटले आपणे घातांकमां एनो एक तृतीयांश घात लईए छे बे नो वर्गमूल एटले बे नो एक तृतीयांश घात लखाशे वर्गमूल बे माटे बे नो एक तृतीयांश जो घनमूल होय तो एक तृतीयांश घात लखीए छे तो वर्गमूल बे एटले बे नो एक तृतीयांश अने एना चौद घात तो बे गुण्या एकना छेदमां बे नो एक तृतीयांश गुण्या चौद करीशुं એટલે અહીંયા આગળ t15 બરાબર 2 ગુણ્યા 1 ના છેદમાં જો હવે 2 7 14 એટલે 2 નો 7 ઘાત ઓર ઉપર 2 નો 1 ઘાત રહ્યો નીચે 2 નો 7 ઘાત એટલે 2 ના 1 ઘાતમાંથી 2 નો 7 ઘાત તો 1 ના છેદમાં આ 2 નીકળી જશે ને અહીંયા 2 6 વખત 7 વખત છે તો 2 એક વખત ઉપર ને નીચે સરખાવડી જશે એટલે 2 નો 6 ઘાત लेखना छेद में 2 गुणिया 2 गुणिया 2 6 वक्त तुम गुणाकार करशो 2 2 4 2 5 2 16 2 32 2 64 એટલે 2 નો 6 ઘાત એટલે 1 ના 1 અને 2 નો 6 ઘાત બરાબર 2 નો કેટલો ઘાત થશે 6 ઘાત કારણ કે 2 2 ઉડી ગયા એટલે 1 ના છેદ માં 64 એટલે 15 નું પદ આપણું મળી ગયું 15 નું પદ बराबर एक ना छेद में 64 એટલે 15 નું પદ એટલે કે t 15 બરાબર એક ના છેદ માં 64 તો આ રીતે આપણે શ્રેણી ઉપરથી પદ મેળવી શકાય બરાબર એટલે એનું કેટલું પદ કયું જે લખી દેવાનું ગુણોત્તર કોઈ પણ જો હવે આ બે નો ભાગાકાર કર્યો હવે તમને એવું ના ખ્યાલ આવે તો આ બે નો ભાગાકાર 1 ભાગ્યા વર્ગમૂળ 2 અથવા 1 ભાગ્યા વર્ગમૂળ 2 જા કારણ કે ગુણોત્તર શ્રેણીમાં ગુણોત્તર સરખું હોય છે સામાન્ય ગુણોત્તર એક સરખો હોય બરાબર એટલે આ ખાસ ધ્યાન રાખજો આ રીતે તો હવે એના પછી એક દાખલો આપણે લઈએ બરાબર જો આ આપણે દાખલો ગણ્યો દાખલા નંબર 7મો હવે એક બીજો દાખલો ગણીએ एक गुणोत्तर श्रेणी नु पहलू पद एक तृतीयांश बराबर जो यहां पहलू पद आपेलु छे प्रथम हूं लखू यो यहां एक गुणोत्तर श्रेणी नु प्रथम पद बराबर एक तृतीयांश पहलू पद आपी दीधेलू छे एक ना छेद में त्रण तेना प्रथम त्रण पदों नो गुणाकार एक छे प्रथम त्रण पदों नो गुणाकार अहीं आपी दीधेलो छे बराबर श्रेणीना प्रथम त्रण पदों नो गुणाकार એ પણ એક કયો છે એક છે તો શ્રેણીનું છઠ્ઠું પદ શોધો શું કહ્યું છે શ્રેણીનું છઠ્ઠું પદ શોધો શ્રેણીનું છઠ્ઠું પદ શોધો જો પહેલું પદ આપ્યું છે બરાબર અને છઠ્ઠો પદ શોધવાનું કહ્યું છે સાથે સાથે એમનો ગુણોત્તર એટલે ત્રણ સંખ્યાનો ગુણાકાર ગુણોત્તર શ્રેણીમાં હોય એવી ત્રણ સંખ્યાનો ગુણાકાર પણ આપી દીધેલો છે હવે પહેલું પદ એક તૃતીયાંશ હવે એને સંકેતમાં આપણે લખીએ તો એનો જવાબ મેળવીએ તો પ્રથમ પદ એટલે એ બરાબર એક તૃતીયાંશ બરાબર પ્રથમ ત્રણ પદોનો ગુણાકાર 1 છે એટલે પહેલો પદ ગુણ્યા બીજો પદ ગુણ્યા ત્રીજો પદ બરાબર એટલે t1 ગુણ્યા t2 ગુણ્યા t3 બરાબર 1 આવું આપણે t1 ગુણ્યા t2 ગુણ્યા t3 બરાબર 1 આ બીજો
श्रेणी नु छठु पद शोधो एटले प्रश्नार्थ टी सिक्स छठु पद शोधवानो बराबर। हवे आपलो जे त्रण पदो नो गुणाकार एटले टी वन गुण्या टी टू गुण्या टी थ्री त्यांथी शरूआत करीशु गुणाकार थी। कारण के आपने हजु अहीं आर गुणोत्तर केटलो छे खबर नथी, बीजू एन ए एक्जेक्ट खबर नथी बराबर, एटले ए एटलो ज आप्यो छे अने त्रण नो गुणाकार कर्यो। हवे पहेलो पद टी वन एटले ए, बीजो पद एटले आपणे एने कहीए छे ए आर बराबर। जो टी वन एटले आपणे एनु जे सामान्य सूत्र सामान्य टी एन बराबर ए इंटू आर एन माइनस वन एक मूकीए बराबर टी वन तो केटला थई जाय ए आर एक ओछा ए एटले जीरो बराबर एटले ए आर। एवी रीते टी टू बराबर बे मूकशो एन बराबर बे मूकीए बराबर तो शू थाय ए इंटू आर बे ओछा ए બે ઓછા એક એટલે એ એટલે આર કહેવાશે બરાબર એ આર નો એકાર। એવી રીતે એન બરાબર ત્રણ મૂકશો તો ટી થ્રી મળી જાય અને એ આર નો વર્ગ મળશે બરાબર। આ એન તો એન બરાબર એક ત્યારે આ મળ્યું એન બરાબર બે એન બરાબર ત્રણ આ ત્રણ થયા। હવે ત્રણેય નો ગુણાકાર આપણને કહી દીધો છે એક T1 गुण्या T2 T1 गुण्या T2 गुण्या T3 बराबर एक। जो तमने श्रेणी ना क्रमिक पदो खबर होय पहलू पद ए बीजू पद ए आर त्रीजू पद ए आर वर्ग चौथो पद ए आर घन मोड़े खबर होय तो पण आ सीधू ज आ लखी अने सीधू मूकी दो तो पण चाले बराबर। कारण के जे मूल सूत्र जे tn into a into r n minus a અમારી મૂકો ત્યારે એ જ આવશે અને એના જે આ ક્રમિક પદો ગુણોત્તર શ્રેણીના ક્રમિક પદો a ar અને ar સ્ક્વેર એ મોડે જ રાખવાના દર વખતે આવી રીતે નહીં શોધું। હવે ત્રણ ક્રમિક પદો આવે જ્યારે જ્યારે ગુણોત્તર શ્રેણીના ત્યારે a ar અને ar સ્ક્વેર બરાબર એ રીતે ટેવર પાડવાની તમારે। એટલે પહેલું પદ એ બીજું પદ એ આર અને ત્રીજું પદ એ આર નો વર્ગ બરાબર એક। હવે અહીંયા આપણે જોઈએ તો ત્રણેય નો ગુણાકાર એ એ એ આ ત્રણેય નો ગુણાકાર એ ત્રણ વખત આવી ગઈ એટલે એ ત્રણ ભાગ થયો આર ગુણ્યા આર નો વર્ગ આર પણ એક ઘાત ને બે ઘાત એટલે આર નો ત્રણ ઘાત થયો બરાબર એ। હવે એ નો ત્રણ ઘાત અને આર નો ત્રણ ઘાત એ આર એનો ત્રણ ઘાત બરાબર એ બરાબર। હવે એની કિંમત આપણને અહીંયા ખબર છે બરાબર ધ્યાન રાખજો એની કિંમત કેટલી છે એક તૃતીયાંશ આપણને આપી દીધેલી છે એટલે પહેલા તો એ બરાબર એક તૃતીયાંશ મૂકી દઈએ તો શું છે આર એકલો જ રહે બરાબર એટલે અહીંયા એ આપી દીધેલો જ આપણને તો એ આ એ ઘન આ ઘન બરાબર એક આવ્યો માં એ બરાબર એક તૃતીયાંશ મૂકતા તો એની જગ્યાએ એકના છેદમાં ત્રણ એનો ત્રણ ઘાત આર નો ત્રણ ઘાત બરાબર એક એકનો ત્રણ ઘાત એક ત્રણ નો ઘન સત્યાવીસ ગુણ્યા આર ઘન બરાબર એક। હવે આ આર ઘન એટલો અહીંયા રવા દઈએ સત્યાવીસ આની જોડે ગુણી જશે સત્યાવીસ એકા સત્યાવીસ તો આ આર નો ત્રણ ઘાત છે સત્યાવીસ એ પણ કોઈનો ત્રણ ઘાત છે આર નો ત્રણ ઘાત અને સત્યાવીસ એ ત્રણ નો ત્રણ ઘાત બરાબર। બંને બાજુ ઘાતાંક સરખા એટલે આધાર પણ સરખા એટલે આર બરાબર કેટલા લખાશે ત્રણ ચલાવ્યો એટલે અહીંયા આર ઘન જો આ સત્યાવીસ શું થયા એક જોડે ગુણી ગયા એટલે આર ઘન બરાબર સત્યાવીસ એકા સત્યાવીસ આર નો ત્રણ ઘાત સત્યાવીસ એટલે ત્રણ નો ત્રણ ઘાત એટલે આર બરાબર ત્રણ આ રીતે આવશે। હવે
આરમણિક્યો એ આપી દીધેલો. હવે તમારે શ્રેણીનું કોઈ પણ પદ શોધવું હોય શોધાય, તો dn બરાબર a into r n minus a આપણે શોધવાનું છે. અહીંયા છઠ્ઠું પદ એટલે n બરાબર 6, n બરાબર 6 d6 ક્યારે થશે, છઠ્ઠું પદ ક્યારે બે n બરાબર 6 લઈએ ત્યારે n બરાબર 6 a બરાબર 1/3 અને r બરાબર 3 મુક્તા. તો અહીંયા t6 એની જગ્યાએ 4 મૂક્યા, a એટલે 1/3, r એટલે 3, n 6 ઓછા 1. t6 1/3 3 9 3 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1 7 1
दाखलो पूरो करीए छे। बराबर विद्यार्थी मित्रों, तमे जो आवी रीते तमने कोई एक पद आपी दीधो होय अने गुणाकार पण आपी दीधो होय अने आ रीते तमारे शोधवो होय तो बराबर, तो आवी परिस्थिति में एटले बधा ज तमे जो एक दाखला आठे आठ तमे जोशो तो अलग अलग टाइप ना आवा बीजा दाखला तमारे उदाहरण में स्वाध्याय में आवा बीजा दाखला गणवाना। थैंक यू।